બોર્ડની પરીક્ષામાં 6 કોપી કેસ નોંધાયા. અમદાવાદમાં વિદ્યાર્થી ગભરામણના કારણે પરીક્ષા ખંડમાં બેભાન. રાજકોટમાં પેપર અધૂરા રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો હોબાળો. ડોક્ટરની બબાલમાં દર્દીઓ પરેશાન. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સીએમઓ અને રેસિડેન્ટ તબીબો વચ્ચે વિવાદ. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું આંતરિક પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી લાવી દેવાશે. કોણ સાચું, સરકાર કે ખાનગી લેબ? રાજકોટમાં જાન્યુઆરીથી આજ સુધીમાં H3N2ના 25 કેસ પોઝિટિવ. મનપાના ચોપડે હાલ શૂન્ય કેસ. બગદાણાથી બોગસ પત્રકાર ઝડપાયો. મહિલા તબીબ સાથે અશ્લીલ માગણીઓ કરતો હતો. વિવિધ સરકારી કચેરીઓમાં પત્રકાર બનીને ફરતો હતો. ફરી એકવાર કડીનું ગૌરવ વધાર્યું. અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધામાં 20 યોગીની ઝડકી. પૂજા પટેલે યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો. ટોડાએ પોલીસ ઉપર કર્યો હુમલો. કડીના ફુલેતરા ગામે જૂથ અથડામણને થાળે પાડવા ગયેલી પોલીસની ગાડીઓમાં તોડફોડ. એક પોલીસ કર્મીને માથાના ભાગે ટાંકા. લૂંટનો ભેદ ઉકેલાયો. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર કાર ચાલકની આંખમાં મરચાની ભૂકી નાખી મોબાઈલ અને કાર લૂંટનાર ત્રિપુટી પકડાઈ. ઝેરી સાપ નીકળ્યો. જામનગરના સ્વામી વિવેકાનંદ ગાર્ડન પાસે કોબ્રા સાપ દેખાતા લોકોના ટોળા એકઠા થયા. ફોરેસ્ટ વિભાગે રેસ્ક્યુ કર્યું.